नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान मंजरी मॉडर्न स्कूल ने यूट्यूब चैनल में हूँ आप सबनु हार्दिक स्वागत करू छु। गुड मॉर्निंग। आपणे लेक्चर नंबर एक में आपणे स्वर भण्या हता। लेक्चर नंबर बे में आपणे हिंदी प्रवेशिका में 38 नंबरनु पेज पूर्यू हतुं ने आपणे 38 नंबरनु पेज याद छे ने बधाने। आपणे शुं लख्युं हतुं एमां? एनो आपणे त्रुटक लाइनों पूरी हती, पछी आपणे एमां जे जोड़ीने बनावाना हता ए अक्षरो लख्या हता, पछी आखो कक्को के वाळो लख्यो हतो ने। हवे आटला दिवसनी रजाओ गई, पतंग उड़ाडवानी मजा आवी ने बधाने। आटला दिवस ऑनलाइन लेक्चर नहोता आवता, होमवर्क नहोतुं आवतुं, एटले बधाने मजा आवी हशे। पण आजे पाछो सोमवार छे, आजे आपणे पाछो आपणा भणवाना शेड्यूल प्रमाणे लेक्चर भरवाना छे, होमवर्क करवानुं छे, અને બાકી નોટ તો બની જ ગઈ હશે ને બધાને। હવે તો ચાલો હવે આપણે આ લેક્ચર નંબર બેમાં જે 38મું પેજ કર્યું હતું, મેં લેક્ચરની શરૂઆતમાં એમ કહ્યું હતું કે આપણે આજે બે પેજ કરીશું, પરંતુ આપણા વિડીયોની લિમિટ 30 મિનિટની હોય છે। 30 મિનિટમાં આપણે એક જ પેજ કરેલું, એની પછી 39મું પેજ આપણે બાકી છે ને, જેને જેને અગાઉ પૂરી નાખ્યું હશે એટલી બધી રજામાં ઉતાવળ કરીને, એ બધાએ ફરજિયાત રફ નોટમાં લખવું પડશે। અને જેને પહેલેથી પૂરી નાખ્યું છે એને તે જે હું કરાવું છું એ રફ નોટમાં તો લખવું જ પડશે। તો ચાલો હવે આપણે પેજ નંબર 39 એટલે કે તગડે નવડે 39 કાઢીશું। ચાલો કાઢો, કાઢ્યું બધાએ પેજ નંબર 39 જે આપણે એ કર્યો હતો, એ જેમાં ચશ્મા અને હાથીનું ચિત્ર આપેલું હતું, એ આપણે આની પહેલાંના વિડીયોમાં એ આખું પેજ આપણે લખેલું છે। હવે એના પછીનું જે પેજ છે એમાં આપણે પૂરવાનું છે, તો એની બાજુમાં જે પેજ છે એ કાઢો, હું તમારી માટે ઊભી છું, બધાને મળી જાય પછી આપણે સાથે લખવાનું શરૂ કરીએ। 39 નંબરનું પેજ છે તગડે નવડે 39, ને ના ખબર પડે તો જે હાથી અને ચશ્માવાળું ચિત્ર આપેલું છે એના બાજુનું પેજ છે આ। મળી ગયું બધાને? તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા પહેલી સૂચના શું આપેલી છે જોઈએ આપણે। અહીંયા પહેલી સૂચના, પઢો શીખો ઓર લિખો, એટલે કે પઢો એટલે કે વાંચો, શીખો એટલે કે શીખો, લિખો એટલે કે લખો। એટલે આપણે શું કરવાનું છે? પહેલાં આ વાક્ય વાંચવાનું છે, પછી શીખવાનું છે અને લખવાનું છે। તો આ બધા વાક્યો આપણે વાંચીશું, પછી ત્રુટક લાઇનમાં ઉપર લખીશું, પછી જે 3 લાઇન આપી છે તેમાં પણ આપણે આ વાક્યો લખવાના છે। તો મારી સાથે પેન્સિલ લઈ અને તૈયાર થઈ જાઓ બધા, અને હું પેનથી લખીશ, પરંતુ તમારે પેન્સિલથી લખવાનું રહેશે, તમારે પેનથી લખવાનું નથી। આ બુકમાં બધાએ પેન્સિલથી લખવાનું છે। તો પહેલું વાક્ય કયું છે? મૈયા। પહેલું વાક્ય બધા બોલો જો એ મારી સાથે સાથે, મૈયા। પહેલું વાક્ય કયું છે? મ, માથે બે માત્રા અને યા, તો શું વચાશે એને? મૈયા। તો એ પહેલાં આપણે ઉપર જે ત્રુટક લાઇન આપી છે ત્યાં આપણે લખવું પડશે। ક્યાં આપી છે? અહીંયા આપી છે। તો ચાલો મારી સાથે સાથે, હું ભલે પેનથી કરું મારી બુકમાં, પણ તમારે ફરજિયાત પેન્સિલથી કરવાનું છે। તો ચલો પેન્સિલથી પહેલાં ઉપરની લાઇન કરીશું, પછી મ લખીશું, ઉપર બે માત્રા કરીશું અને યા લખીશું, મૈયા, અને સાથે સાથે આપણે બોલતા પણ જશું મૈયા। જો ત્રુટક લાઇનમાં આપણે લખી નાખ્યું છે, હવે શું કરવાનું છે? અહીંયા કેટલી લાઇન આપી છે? 1, 2 અને 3, જે વચ્ચે જે નાની લાઇન આપી છે તેમાં આપણે લખવાનું નથી, આપણે ફક્ત 2 લાઇનમાં જ લખવાનું છે। તો મારી સાથે સાથે તમે પણ લખતા જાઓ, જે આ લાઇન આપી છે ત્યાં આપણે લખીશું મૈયા। તો લખો મૈયા, ઉપર 2 માત્રા, તમારે પેન્સિલથી લખવાનું છે, ટીચર પેનથી બુકમાં પૂરેશ તો હું પૂરું એવું કરવાનું નથી, અને લખતા લખતા સાથે સાથે આપણે બોલતા પણ જશું। એની પછીની લાઇનમાં લખો મૈયા, બોલો ચાલો મૈયા, લખાઈ ગયું પહેલું વાક્ય મારા ખ્યાલથી બધાને લખાઈ ગયું હશે। એની પછી જુઓ તો શું એ પૂછે બીજામાં, બીજામાં એ પૂછે ભૈયા, હિન્દીમાં શું કે ભાઈને? ભૈયા,
हिंदी आपणे केम कहीए छीए आ मारो भाई छे तो ये मेरा भैया हे हिंदीमां भैया कहेवाय ने આપણે કહીએ છીએ ને બધા હિન્દી લોકો હોય એને ભૈયા તો એ રીતે આમાં હિન્દીમાં આપણે લખવાનું છે ભૈયા તો પહેલાં જે તૂટક લાઈન આપી છે એની ઉપર આપણે પહેલાં લખીશું ભૈયા મારી સાથે સાથે લખતા જજો લખાઈ ગયું મારે લખાઈ ગયું તમારે લોકોને લખાઈ ગયું હવે પાછું નીચે લખવાનું છે આપણે ભૈયા એ ઉપર બે માત્રા અને યા ભૈયા એની પછી પાછું નીચેની એક લાઈન છોડી અને નીચેની લાઈનમાં પાછું આપણે લખવાનું છે ભૈયા આમાં વિડીયોમાં કદાચ અક્ષરો સ્પષ્ટ ન દેખાય તો ઉપર આપેલું જ છે બ્લેક લાઈનથી એટલે કે કાળી લાઈનથી એમાંથી પણ જોઈને તમે લખી શકો છો આપણે બે વાક્ય કયા કયા લખ્યા પહેલું આપણે લખ્યું મૈયા બીજું આપણે લખ્યું ભૈયા અને હવે આપણે ત્રીજું પહોંચ્યા નૈયા તો પહેલાં ન ઉપર ત્રુટક લાઈન આપી છે ત્યાં આપણે પહેલાં ઉપર લખીશું પેન્સિલથી નહીં પહેલાં નહીં થઈ ગયો હવે યા લખીશું આપણે થઈ ગયું નૈયા એની પછીની લાઈનમાં આપણે પાછું ના કરવાનું છે તો લખો ન પછી ઉપર બે માત્રા કરો અને યા લખો એ શું થઈ ગયું નહીં યા એની પછી એક નાની લાઈન છોડી અને એની પછીની લાઈનમાં આપણે પાછો ન લખીશું નહીં યા લખાઈ ગયું બધા એની મારી સાથે સાથે મૈયા ભૈયા નૈયા હવે આવ્યું ગૈયા એટલે ગાય આમ તો એવું જોઈએ ને ગાય ગૈયા તો પહેલાં ગૈયામાં આપણે ઉપર ત્રુટક લાઈન આપી છે ત્યાં પહેલાં આપણે લખીશું ચલો બે માત્રા કરો ગની ઉપર થઈ ગઈ બધાને એની પછીની લાઈનમાં પાછું આપણે લખવાનું છે ગૈયા તો લખો મારી સાથે ગૈયા એની પછી એક લાઈન છોડી નીચેની લાઈનમાં પાછું શું લખવાનું છે ગૈયા તો લખો ગૈયા થઈ ગયું બધાને એટલું ચાલો તો આપણે જેટલું કર્યું છે એટલું એકવાર પહેલાં વાંચી લઈએ ને કેમ કે આમાં શું લખ્યું છે વાંચો શીખો અને લખો તો પહેલું વાક્ય છે મૈયા બીજું વાક્ય છે ભૈયા ત્રીજું વાક્ય છે નૈયા એના પછીનું વાક્ય છે ગૈયા હવે નીચેની લાઈનમાં જુઓ તમને દેખાય છે ત્યાં કયું વાક્ય આપેલું છે શેર 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 તો લખો પહેલાં સ કરો પહેલાં ઉપર બે માત્રા કરો પછી ર કરો શેર તો લખો શેર સ કરો નીચેની લાઈનમાં ઉપર બે માત્રા કરો અને ર લખો અને વાંચો શેર એની પછી એક લાઈન છોડી અને પાછું આપણે લખવાનું છે એનું એ જ વાક્ય શેર એના પછી શું આવ્યું છે ખેર ખેરો તો પહેલાં આપણે જે આપ્યું છે ત્રુટક લાઈનમાં એ પૂર્ણ કરીશું અને પછી આપણે બોલતા બોલતા નીચેની બે લાઈનમાં લખીશું એટલે એકનું એક વાક્ય આપણે કેટલી વાર બોલીએ છીએ ઇનફમાં ઇનફ ત્રણ વાર તો બોલીએ જ છીએ એટલે જેથી કરી આપણને એ યાદ રહી જાય ખેરો ખેરો ચલો એ નીચેની લાઈનમાં પાછું લખવાનું છે ખેરો નાના નાના અક્ષર કાઢજો મારી જેમ મોટા મોટા નહીં મારા અક્ષરો તો મોટા છે આ લાઈનો શું છે નાની નાની છે એટલે અક્ષર આપણે કેવા લખવા પડશે નાના નાના લખવા જોઈએ ને તો નાના નાના હું એ ટ્રાય કરું તમારી જેમ નાના અક્ષરો લખવાની ખેરો લખાઈ ગયું બધાને તે
તેરના, અહીંયા શું આપ્યું છે? તેરના, તેરના, તરવાનું, તેરના. તો તેરના એની ઉપર આપણે પહેલા ત્રુટક લાઈન પૂરી કરીશું. તે એટલે કે બે ઉપર માત્રા તેરના, અને પેન્સિલથી ત્રુટક લાઈન ઉપર જ થવું જોઈએ બધાયનું. પછી એની પછીની લાઈનમાં આપણે લખીશું તે રના. પાછું એની નીચેની લાઈનમાં એનું એ જ વાક્ય તે રના. થઈ ગયું બધાયને? હવે આપણી પાસે છેલ્લું વાક્ય રવૈયા બાકી છે, તો આપણે પહેલાં એ રવૈયાની ત્રુટક લાઈનમાં લખીશું. તો લખો એ ત્રુટક લાઈનમાં ર વ યા. ચાલો રવૈયા લખવાનું છે ને, વ લખાઈ ગયો, હવે શું આવશે? યા લખો. યા એની ઉપર ઉપર પેન્સિલથી લખાઈ જાય એટલે પછી નીચે આપણે લખવાનું છે પાછું ર વ યા. પછી પાછું આ લાઈન છોડી દો, નીચેની લાઈનમાં લખો ર વ યા. ચાલો આપણે આ પેજ ઉપર વાંચો, શીખો અને લખો એ બધું આપણે પૂરું કર્યું ને. હવે જો પહેલેથી આપણે બીજી વાર આ વાક્યો વાંચી લઈએ, તો ચાલો હું બોલું, પછી આપણે જે રીતે ક્લાસમાં બોલતા મારા બોલ્યા પછી બધા એકસાથે બોલતા એમ બધા પોતપોતાના ઘરે હું બોલું, પછી એનું એ વાક્ય ફરીવાર બોલશે. અને વિડીયો પોઝ કરીને બોલો તોય વાંધો નહીં, પણ જોવાનું સાચું વાક્ય બોલું છો ને. પહેલું શું છે? પેલું છે મૈયા. બીજું વાક્ય છે ભૈયા. એના પછીનું ત્રીજું વાક્ય છે નૈયા. અને એના પછીનું ચોથું વાક્ય છે ગૈયા. એના પછી શેર. એના પછી ખેર. અને એના પછીનું તેરના. શું છે? તેરના. એના પછીનું છેલ્લું વાક્ય રવૈયા છે. આ સાથે આપણે પહેલી સૂચનાની એક્ટિવિટી અહીં પૂરી થાય છે. હવે તમે જુઓ નીચે પણ શું આપેલું છે. હવે અહીંયા ધ્યાન બધાયનું ચોપડીમાં ધ્યાન, એની પછી શું આપ્યું છે આ પેજ ઉપર જુઓ તો આવું ચિત્ર આપેલું છે તમને. એ ચિત્રની સૂચના વાંચું છું, બધા ધ્યાનથી સાંભળજો. એસે શરૂ હોને વાલે શબ્દ કો, એટલે આ શેની નિશાની છે? રાઈટ, યાની કે સાચાની નિશાની. આપણે ગુજરાતીમાં શું કહીએ? સાચાની નિશાની. કરો એ થી શરૂ થનારા શબ્દને સાચાની ટીક કરો. એસે શરૂ હોને વાલે શબ્દો પે હમે ક્યા કરના હૈ? એસે શરૂ હોને વાલે શબ્દો પે હમે રાઈટ ટીક કરની હૈ. તો આપણે અહીંયા જે ચક્કરમાં આપેલા છે એ બધા શબ્દો જોતા જશું, અને જેમાં એ આવતો હશે એની એ શબ્દની સામે અહીંયા એક્ઝામ્પલમાં એટલે કે ઉદાહરણમાં જેમ આપેલું છે એવી સાચાની નિશાની કરીશું. હવે જોઈએ આપણે કેમાં કેમાં આવે છે. જો જઈ બધા વાંચો તો પેલું એરાવત, તો એમાં તો કરેલી જ છે ટીક, એ આવે છે ને અહીંયા. જો તમારે એવું કરવા નથી, આ તો હું તમને સમજાવવા માટે નીચે લીટી કરું છું, તમારે ચોપડીમાં એવી લાઈન કરવાની નથી. હવે જો અહીંયા પૈસા, તો ક્યાંય આવો એ આવે છે નહીં, તો એમાં કાંઈ ટીક કરવાનું નથી. તો એના પછી અહીંયા આપ્યું છે એનક, તો એનકમાં પહેલો જ શું છે આ એ, તમારે આવું ટીક નથી કરવાનું, હું તમને સમજાવવા કરું છું ખાલી. તો એનકમાં એ આવ્યો છે, તો આપણે કેવી ટીક કરીશું? સાચાની નિશાની કરીશું ને. હિન્દીમાં બોલીએ હમ ક્યાં કરેગે. એના પછી ભૈયા, તો ભૈયામાં ક્યાંય પણ એ આવતો નથી. પછી આવ્યું એકમાં પહેલો જ એ આવે છે, એટલે આપણે ત્યાં પણ શું કરીશું? આવી નિશાની કરીશું. પછી ખેર, તો ખેરમાં ક્યાંય એ આવતો
नथी एटले आपणे एमां पण काई करीशुं नहीं। एना पछी साइडनुं पेज जोवानुं छे। आपणे जोयुं बाजूना पेज उपर, बाजूना पेज उपर ए की तीर की दिशा में पड़कर शब्द बनाओ। हवे शुं करवानुं छे, वच्चे ए आपेलो छे, जे ए आपेलो छे ने अहींया एनी बाजू पछी एनी पड़खे आम लाइन करी अने केटला बधा तीर आप्या छे एनो मतलब शुं थाय कि आ ए लेवानो छे अने बाकीना बधा शब्द लई अने बनावानुं छे। जो फॉर एक्जाम्पल अहींया शुं आपेलुं छे, उदाहरण तरीके, उदाहरण तरीके अहींया ए आपेलो छे अने अहींया तीर आपेलुं छे। आम लाइनमां तीर लेता જવાના છે, પેલું તીર, બીજું તીર, ચોથું તીર, એ રીતે। તો તમે જો પેલું એ આપ્યું છે, હા તો આપેલું છે, અને પેલા તીરમાં શું આપ્યું છે, ન ક, તો એ લઈ લેવાનો પેલા અને ન કેની સાથે લખી લેવાનું છે। એની તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો, એની તીરની દિશામાં જોઈ અને પેલો શબ્દ એ નકબઈનો, હવે બીજો શબ્દ આપણે શું બનશે, એ તો બધામાં કોમન લેવાનો જ છે, આપણે એ તો બધામાં આપણે લઈશું, પણ એની સાથે તીરમાં આપેલા શબ્દો લખીશું એટલે એ કંઈક મિનિંગફુલ, એટલે કે કંઈક અર્થવાળો શબ્દ બનશે। નોકર પછી આ રાવત ને નક ને એનો કાંઈ મિનિંગ હોતો નથી, પણ એ સાથે જોડવાથી એ નક એટલે ચશ્મા બની જાય, રાવત એટલે હાથી બની જશે। તો આ મિનિંગફુલ શબ્દ એને તેરા તીર છે એની દિશામાં આપણે, સોરી, એની દિશામાં આપણે જોડીશું એટલે એના શબ્દોના અર્થવાળા બની જશે। તો આપણે પહેલું તો અહીંયા બનેલું આપ્યું જ છે, એટલે આપણે હવે બીજું બનાવીશું। તો બીજામાં તમે જોવો તો જે શું આપ્યું છે, જો એ લખી નાખવાનો પહેલાં શું કરવાનું, એ તો આપણે લખવાનો જ છે, તો એ લખી નાખવાનો પહેલાં, એ લખી નાખવાનો, પછી બીજા તીરમાં શું આપ્યું છે, તો રાવત, તો લખી નાખવાનું ત્યાંથી, અહીંથી લઈને રાવત, એ રાવત શું થઈ જશે, એ રાવત, એ રાવત થઈ જશે ને, લખી નાખ્યું બધાએ, જો હવે એના પછી આપણે પાછું જોવાનું, અહીંયા એ આપ્યો છે અને આપણે પહેલું તીર અહીંયા લખાઈ ગયું છે, બીજું તીર અહીંયા લખાઈ ગયું છે, તો હવે ત્રીજા તીર સાથે શું લખવાનું આવશે, શા, એટલે શું થઈ જશે, એ શા, તો અહીંયા લખો એ, પહેલાં એ કરી નાખવાનો, પછી જે શા આપ્યો છે બીજા તીરમાં એ શા પણ અહીંયા લખી નાખવાનો, એટલે શું થઈ જશે, એ શા, એટલે આ કંઈક શબ્દનો અર્થવાળું બનશે। એકલું શા ને લા ને સાર્વ ને રાવત ને એ કાંઈ અર્થ વગરનું વાક્ય છે। અર્થવાળું વાક્ય કઈ રીતે બને છે, એને તીરવાળા શબ્દો સાથે જોડવાથી। તો આવું તમને ટેસ્ટમાં પણ પૂછાય કે આવી રીતે ગમે એ શબ્દ એની જગ્યાએ રૂ પણ આપ્યો હોય, એ આપ્યો હોય, પછી ગમે એ સ્વરમાં કે વ્યંજનમાંથી કોઈ પણ શબ્દ આપવામાં આવે, તો એને બધામાં આ જ રીતે આપણે કરવાનું આવે છે। વચ્ચે જે શબ્દ આપેલો છે એ બધા શબ્દ સાથે જોડતા પહેલાં લખવાનો છે, અને બાકીના બધા જે તીરવાળા છે એ પાછળ લખવાના છે। હવે જોવો તો આપણે કેટલા તીર લખી નાખ્યા, પહેલું લખાઈ ગયું, બીજું લખાઈ ગયું, ત્રીજું લખાઈ ગયું, કેટલામું તીર પહોંચ્યા, ચોથું પહોંચ્યા ને, તો પહેલાં એ તો બધામાં લખવાનો જ છે કોમન, એટલે એ તો આપણે લખી જ નાખવાનો, પહેલાં એ લખી નાખો, એ લખાઈ જાય એટલે આવડા તીરમાંથી કે એ કે, હવે એના પછી જોવો તો એના પછીનું તીર કયું છે, પાંચમું લાન, એ લાન, હવે એ ખાલી લાન તો હું કાંઈ ખબર ન પડે, પણ એની સાથે એ જોડવાથી, એ જોડવાથી એ લાન, એ લાન, આપણે નથી કહેતા કંઈક એલાન કરવામાં એવું એવું બધું, એટલે મિનિંગવાળો શબ્દ બની જાય ને, તો લખો અહીંયા એ, પહેલાં લખી નાખવાનો એ, પછી લા ન, એલાન થઈ ગયું, એલાન એટલે કે લખાઈ ગયું, એમ કાંઈ એલાન નથી કરવાનું, હવે એટલી બધી રજા ગઈ છે એટલે હવે ખાલી ભણવાનું છે, હોમવર્ક કરવાનું છે ને શીખવાનું છે। અને મારા હિન્દીના લેક્ચરમાં તમને ન સમજાયું હોય તો તમે બીજા ધોરણવાળા તો મને જ હોમવર્ક મોકલો છો મારા નંબરમાં જ, એટલે તમે મને પ્રશ્ન પણ પૂછી શકો છો કે લેક્ચરમાં તમે આ કરાવ્યું છે પણ મને સમજાણું નથી, તો હું તમને
બીજી વાર સમજાવી દઈશ. હવે આપણે છેલ્લું તીર બાકી રહ્યું છે ને, તો પાછું લખવાનું શું? પહેલાં તો એ તો બધામાં લખવાનું છે, હવે તો બધાને ખ્યાલ આવી ગયો ને હું કરવાનું છે. તો પહેલાં લખી નાખવાનું એ, પછી આ શાર ભાઈ ઐશ્વર્ય, ઐશ્વર્ય શું થાય? ઐશ્વર્ય. જુઓ હવે આપણે આ પેજમાં પણ બધામાં એનક ને એરાવત ને એશા ને બધું જોડીને મિનિંગફુલ શબ્દ બનાવી નાખ્યા છે. હવે આપણે આની પછી નીચે જે આવતું હશે એ કરશું ને, જોઈએ શું આવે છે નીચે. ચાલો તો નીચેનું આપણું પેજ પૂરું થવા આવ્યું છે. હવે છેલ્લી સૂચના વાંચી અને આપણે એમાં લખવાનું બાકી રહ્યું છે. તો એની સૂચના અહીંયા આપેલી છે. જુઓ તો જે શું આપી છે, ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લિખો. ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લિખો, એટલે કે ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો. તો અહીંયા કયા કયા ચિત્રો આપેલા છે પહેલાં આપણે જોઈ લઈએ કયા કયા ચિત્રો આપેલા છે. તો પહેલાં છાપું આપેલું છે. છાપું જેને હિન્દીમાં આપણે શું કહીએ છીએ, આપણે ગુજરાતીમાં તો આપણા ઘરે છાપો આવતો હોય આપણે શું કહીએ છીએ, છાપું. પણ હિન્દીમાં આ છાપાને દૈનિક કહેવાય. શું કહેવાય? દૈનિક. એના પછી આપણે જે કહીએ છીએ મિલિટરીવાળા, એટલે કે સૈનિક કહેવાય હિન્દીમાં. આપણે મિલિટરીવાળા કહીએ, ફોજી કહીએ, એવું બધું કહીએ છીએ ને આપણે. ઘણા એમ કે મિલિટરીમાં જવું છે, ફોજીમાં જવું છે, એ બધું ગુજરાતીમાં છે. પણ હિન્દીમાં ફોજી કે મિલિટરીવાળાને શું કહેવાય છે? હિન્દીમાં મિલિટરીવાળા કે ફોજીને શું કહેવાય? સૈનિક. અને એની પછી આપણે બધાએ આ ચિત્ર છે એને જોયેલા જ હોય, જોયેલું છે ને બધાએ, બધાએ જોયું જ હોય. રોડ ઉપર હોય છે, કોઈને વાડીમાં હોય છે, હોય છે ને વાડી કે એવું હોય તો ત્યાં શું હોય છે? બળદ. બળદ હોય છે ને બધે, જોયેલો છે ને બધાએ. તો બળદને હિન્દીમાં શું કહેવાય? બોલો તો જે કોને આવડે છે. પછી આમાં ક્લાસમાં હોઈએ તો આપણે શું કરતા કે જેને આવડતું હોય હાથ ઊંચો કરે, પછી એને હું પૂછતી. પણ વિડીયોમાં તો હું ન જોઈ શકું કોને કોને આવડે છે. તો તમારે શું કરવાનું, હું બોલું એ પહેલાં વિડીયો થોડી વાર પોઝ કરી દેવાનો, એટલે કે સ્ટોપ કરી દેવાનું. પછી હું એમ કહું હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરેલો તો મને ના દેખાય, પણ તમે તમારી રીતે બોલો. પછી હું જ્યારે જવાબ બોલું ત્યારે જો તમે બોલાય એ સાચું છે હું બોલું, ત્યારે જોઈ લેવાનું તો તમારો જવાબ સાચો. તો ચાલો એવું કરો, વિડીયો સ્ટોપ કરો અને બોલી જાઓ તો કે આ શેનું ચિત્ર છે અને હિન્દીમાં શું કહેવાય. કરી દીધો વિડીયો સ્ટોપ? ચાલો હવે હું જવાબ બોલું છું, પછી જોઈ લેજો તમારો જવાબ સાચો છે કે શું છે. તો બળદને હિન્દીમાં બેલ કહેવાય. શું કહેવાય? બેલ. અને અહીં પૈસાનું ચિત્ર, પૈસામાં કયા પૈસાનું ચિત્ર આપ્યું છે? આપણે આને શું કહીએ? 50 પૈસા કહીએ. અને આપણી સાદી ભાષામાં આપણે આને આઠાના પણ કહીએ છીએ ને, આઠ આના કહીએ છીએ ને. સોળાના એ કેટલા રૂપિયા બને? 1 રૂપિયો બને ને સોળાના એ. 8 આના, જ્યારે 8 આના ભેગા થાય ત્યારે શું બને છે? 50 પૈસા. તો અહીંયા આપણે એવું નથી લખવાનું અઠનની, નકર ઘણા એમ કહેશે આઠાના હિન્દીમાં અઠનની કહેવાય, અમે ટીચર અહીંયા અઠનની લખીએ. નહીં, અહીંયા બ્રેકેટમાં એટલે કે અહીંયા કૌંસમાં જે આપેલા છે એ શબ્દમાંથી જ આપણે અહીંયા શબ્દ લખવાના છે. તો એમાં શું આપ્યું છે? પૈસા. પૈસા પૈસા લખ્યું છે ને ત્યાં, તો એ આપણે ત્યાં લખવાનું રહેશે, પૈસા. તો ચલો હવે મારી સાથે સાથે બધાને સમજાઈ ગયું હિન્દીમાં શું કહેવાય. શું? તો પહેલું છે છાપાનું ચિત્ર, તો ત્યાં આપણે શું લખીશું? તો આપણે ત્યાં દૈનિક લખીશું. શું લખીશું? દૈનિક. ચલો મારી સાથે સાથે લખતા જાઓ. પહેલાં જે ચિત્ર આપ્યું છે ત્યાં આપણે લખીશું દૈનિક. તમારે તો પેન્સિલથી જ લખવાનું છો, દૈનિક. અને બીજું ચિત્ર મેં શેનું કીધું હતું? સૈનિક. તો લખો સૈનિક. સૈનિક લખાઈ ગયું. એના પછીનું ચિત્ર મેં કયું કહ્યું હતું? બળદ. જે બધાએ આમ માંગણી તો ઊંચી નહોતી કરી પણ વિડીયો પોઝ કરીને બોલ્યા, તો કોનો કોનો જવાબ સાચો હતો? ચલો તો હાથે લખો. તો ચલો એનો જવાબ આવશે બેલ. બેલ બેલ લખો, બેલ.
અને છેલ્લું જે મેં કહ્યું હતું કે આઠ અંડાનું ચિત્ર આપ્યું છે, જુઓ છેલ્લું ચિત્ર સરખું ના દેખાય તો જોયું, ત્યાં શું લખવાનું છે? પૈસા. શું લખવાનું છે? પૈસા. લખાઈ ગયું બધાને? તમે જો મારી સાથે સાથે લખતા જશો તો તમારો લેક્ચર હિન્દીનો જ્યારે પૂરો થશે તો લેક્ચરની સાથે સાથે તમારું હિન્દીનું વર્ક પણ મારી સાથે સાથે શું થઈ જશે? પૂરું થઈ જશે. ચાલો આપણે હવે પહેલેથી એકવાર બધું વાંચી લઈએ ને, આપણે શું શું આજના લેક્ચરમાં લખ્યું એ બધું વાંચીએ ને. તો જુઓ, હવે આપણે ક્લાસમાં જે રીતે બોલતા હતા વાક્યો એ રીતે બોલવાના છે કે જેથી કરી તમને હિન્દી વાંચતા પણ આવડી જાય, બોલતા પણ આવડી જાય. તો પહેલી સૂચનામાં આપણે હતું વાંચો શીખો અને લખો, તો હિન્દીમાં એને શું કહેવાય? પઢો શીખો ઓર લિખો. પઢો એટલે કે તમે ભણો, વાંચો શીખો એમ. પહેલું શું છે? મૈયા. તો બધા મારી સાથે હું બોલી લો એટલે પછી પોતપોતાના ઘરે આનું આ વાક્ય બોલશે મૈયા. એના પછીનું કેવું વાક્ય છે? જો તો બીજું વાક્ય, બીજું વાક્ય ભૈયા. તો હું બોલી લઉં એટલે પછી પોતપોતાના ઘરે શું બોલવાનું છે? આ જોઈને ભૈયા. અને વિડીયો પૂરો થઈ જાય પછી, વિડીયો સ્ટોપ કરી અથવા બંધ થઈ જાય પછી પણ આ વાક્ય હું ન બોલું તો તમને માથે બોલતા આવડે છે, જોઈને વાંચતા આવડે છે એમ પણ જોવાનું ભૈયા. પછી આવ્યું નૈયા. પછી આવ્યું ગૈયા. એના પછીનું કયું છે? શેર. એની પછી ખેર. એના પછીનું તેરના. તેરના. એના પછી છેલ્લું કયું છે? રવૈયા. એના પછી આપણે બીજી સૂચના વાંચીને શું કર્યું હતું? આખા પેજમાં એ જોઈ લઈએ. એસે શરૂ હોને વાલે શબ્દો કો રાઈટ ટિક કરો. એથી શરૂ થનારા શબ્દને રાઈટ ટિક કરો. એટલે આખા ચક્કરમાં અહીંયા વચ્ચે આપેલો જ હોય. જો અહીંયા એની જગ્યાએ રૂ પણ આપે, ક પણ આપે, ખ પણ આપે અને સૂચના આપે, અહીંયા જે વચ્ચે હોય એવો શબ્દ આ શબ્દોમાં નીકળે તો ત્યાં શું કરવાનું છે? ટૂંકમાં આવી રાઈટ ટિક કરવાની છે. અહીંયા એક્ઝામ કે ટેસ્ટ આવતી હોય હિન્દીની તો આમાં એ જ આપ્યો હોય એવું જરૂરી નથી. ચોપડીમાં મેં જેટલા સ્વર જે કંઈ કરાવ્યું હોય, વ્યંજન જેટલું કરાવ્યું હોય, અ આ ઈ ઉ રૂ એ અમ અહ, એમાંથી કોઈ પણ આવી શકે. એવું નથી કે એ જ આવે, ઓય આવે, અમે આવે, અહ એ આવે. તો અહીંયા વચ્ચે ચક્કરમાં જે આપેલું છે એટલું જ યાદ રાખવાનું કે એની જેવો શબ્દ આ શબ્દમાં હોય ત્યાં શું કરવાનું આવી સાચાની નિશાની. તો આપણે અહીંથી એરાવતમાં કર્યું હતું, એનકમાં કર્યું હતું, એકેયમાં કર્યું હતું. ભૈયા, પૈસા, ખેર એ બધામાં એ આવે છે? આવે ન આવે ને? તો એમાં આવશે નહીં, એમાં કાંઈ ટીક કરવાની નથી. ઘણા એમ કહેશે કે તો એમાં ખોટાની ટીક કરીએ, ના એમાં કાંઈ કરવાનું નથી, એ આમદન ખાલી છોડી દેવાનું છે. પછી તમે એની બાજુમાં જુઓ, એકે તીરકી દિશા દિશા મેં પડકર શબ્દ બનાવો. એની તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો. તો જો એકનું એક વાક્ય બે વાર ન આવે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધા તીરના વાક્યો આ બોક્સમાં આવી જવા જોઈએ. ઘણા શું કરે, એનક આપેલું જ છે, ફરી વાર એનક અહીંયા બનાવે એટલે એક બોક્સ પછી ઘટે. છેલ્લે એમ કે મારે તો ટીચર છેલ્લું વાક્ય મારે ક્યાં બનાવવું, બોક્સ તો નથી અહીંયા. પણ તે શું કર્યું ભાઈ, કે તે પહેલાં જોયું નહીં કે એનક તો ઓલરેડી બનાવીને આપેલું જ છે આપણને, એટલે આપણે એનક લખવાનું નથી. પહેલું તીર બના એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આપેલું છે. સપોઝ અહીંયા રૂ હોય તો રૂથી બનાવવાના આવે, ગમે એનાથી બનાવવાના આવે. આપણે અહીંયા એનક આપેલું છે તો એનકથી બનાવવાનું આવે. પછી અહીંયા એ રાવત, એનક આપેલું છે એટલે પહેલું તીર લેવામાં આવશે નહીં. એના પછીનું બીજું તીર એ રાવત એટલે બીજા તીરમાં શું લેવાનું આવશે? ખાલી રાવત લેવાનું આવશે, એ અહીંથી લખવાનું રહેશે. એના પછીનું એક ય. એના પછી એ લાન. પછી ઐશ્વર્ય. અને હવે જો આપણે ચિત્રવાળું જોઈ લઈએ. અને હવે આપણા પેજનું છેલ્લું ચિત્ર, પહેચાન કર નીચે ઉસકે નામ
लिखो एटले के चित्र ओळखी तेनुं नीचे नाम लखवानुं। चित्र ओळखवामां शुं छे के अहींया काउसमां हिंदीमां तो आपणने लखता न आवडतुं तो नाम आपेला ज छे, पण हिंदी वाँचता तो आवडवुं जोईए ने। जो छापुं छे, पछी आर्मी मेन छे, बळद छे अने पैसा छे, तो पहेला खबर पड़ी जोईए छापाने शुं कहेवाय। तो के दैनिक, तो लख्युं अहींया दैनिक। पछी आने शुं कहेवाय, सैनिक, तो सैनिक क्यां छे, पहेलुं ज छे, तो अहींया लखवानुं सैनिक। एना पछी आ बळद छे, तो बळदने हिंदीमां शुं कहेवाय, तो के बैल। तो अहींयाथी लईने अहींया बेल। अने आ छे આઠાનાનું ચિત્ર, એટલે કે પૈસાનું, એ અઠનની લખવાનું નથી, અહીંયા લખી નાખવાનું પૈસા। આ સાથે આપણા લેક્ચર નંબર 3માં આપણે શું કર્યું, 39 નંબરનું પેજ, આ સાથે આપણો હિન્દી પ્રવેશિકામાં એના બે પેજ અહીં પૂરા થાય છે। અને હવે પછીના આપણે લેક્ચરમાં બાકી નોટમાં લખીશું। ત્યાં સુધી આવજો બાળકો।